વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર જેનું ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓમાં ભારતની વિદેશી વ્યાપાર નીતિ કઈ કઈ છે તેની વિસ્તૃત ચર્ચા કરીશું અને ભારતની વિદેશી વ્યાપાર નીતિના તબક્કા કયા કયા છે તો તેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો ભારતની વિદેશી વ્યાપાર નીતિઓ તો તે જોઈએ. તો આ તમને શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે કે ભારતની વિદેશ વ્યાપાર નીતિઓ પડકારરૂપ છે તો કઈ રીતે, તો એ જોઈએ. તો ભારતની વિદેશી વ્યાપાર મુજબના પડકારોનો સામનો કરતી આવી છે, તો એ કયા કયા પડકારો છે તો એ જોઈએ. તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત છે. શું છે, હવે આપણે 1991થી જે ઔદ્યોગિક પરિવર્તનો કર્યા તેના કારણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની આપણે નીતિ અપનાવી, તો આ નીતિ અપનાવી તો આંતરરાષ્ટ્રીય જે સ્પર્ધા છે તો એની સામે જે ઘરેલું ઉદ્યોગો છે, તો ઘરેલું ઉદ્યોગો કયા કયા હોઈ શકે, તો નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો. તો આ જે નાના અને ગૃહ ઉદ્યોગો છે તો એમને કોની સામે રક્ષણ આપવાનું છે, તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધા થાય છે તો એમને રક્ષણ આપવા અને આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત ઉદ્ભવી છે. એટલે કે જે આપણે બીજા દેશોમાંથી મંગાવીએ છીએ તો એ આપણે આયાતો કરીએ છીએ તો એના પર અંકુશ રાખવાનું છે. શા કારણે, તો નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, તો એ ભારતમાં ઉત્પાદન કરે છે પરંતુ ઓછા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. તો આ નાના અને ગૃહ ઉદ્યોગો છે તો એમના રક્ષણ માટે આપણે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત ઉદ્ભવી છે. તો આ એક પડકાર છે. ત્યારબાદ છે ઘરેલુ ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતોનું પ્રમાણ નક્કી કરવું છે. શું છે, તો ઘરેલુ ઉદ્યોગો છે એટલે કે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો એ છે તો એમને ઉત્પાદન વધારવા માટે તથા આયાત અવેજીકરણ, અવેજીકરણ એટલે શું, કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવવી. ઉદાહરણ જોઈએ તો એ વસ્તુ આપણે લેવી છે પરંતુ એના બદલામાં કોઈક બી વસ્તુ છે તો આપણે એનાથી પણ કામ ચલાવી શકીએ, તો એ અવેજીકરણ છે. તો આયાત અવેજીકરણ માટે ટેકનોલોજીના યંત્રો એટલે કે નવા જે આધુનિક યંત્રો છે તો એ નાના અથવા તો ગૃહ ઉદ્યોગોને પૂરા પાડવા, જેના કારણે શું થશે તો એ ઝડપથી ઉત્પાદન વધારી શકશે. તેમજ આયાત અવેજીકરણ માટે ટેકનોલોજીના યંત્રો પૂરા પાડવા, પૂરક યંત્રો પૂરા પાડવા અને સંસાધનોની આયાતોનું પ્રમાણ નક્કી કરવું આ પણ એક પડકાર રહેલો છે. ત્યારબાદ વિદેશી હુડિયામણથી બચાવવા બિનજરૂરી ચીજવસ્તુઓની આયાત પર અંકુશ રાખવો કે નહીં. શું છે, તો વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી નાણું બચાવવા માટે બિનજરૂરી ચીજવસ્તુઓ એટલે કે આપણને જે જરૂરી નથી એવી ચીજવસ્તુઓની આયાત અને નિકાસ કરવા માટે અંકુશ કેટલો રાખવો, તો એ પણ આ એક પડકાર રહ્યો છે. તો ભારતની વિદેશી વેપારના પડકારોમાં શું છે, તો પ્રથમ છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે જે ઘરેલું ઉદ્યોગો છે, નાના અથવા તો ગૃહ ઉદ્યોગો છે, તો એમને રક્ષણ પૂરું પાડવું અને આયાતો પર અંકુશ રાખવાની એક જરૂરિયાત ઉદ્ભવી છે. તેમજ ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માટે તેમને આયાત અવેજીકરણ માટે જે ટેકનોલોજીની જરૂર પડે છે તે પૂરા પાડવા, પૂરક યંત્રો પૂરા પાડવા અને સંસાધનોની આયાતોનું પ્રમાણ નક્કી કરવું. તેમજ વિદેશી હુંડિયામણથી બચાવવા માટે બિનજરૂરી જે ચીજવસ્તુઓ છે તો એની આયાતો અને નિકાસ ઉપર અંકુશ રાખવું કે ન રાખવું, અથવા જો રાખવું તો કેટલા પ્રમાણમાં રાખવું, તો આ એક પડકાર ઊભો થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે આવશ્યક આયાતો માટે ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. શું છે, જે આવશ્યક આયાતો છે તો એમની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું, એટલે કે વધારેના વધારે પ્રમાણમાં આપણે નિકાસ કરવી તો એને પ્રોત્સાહન આપવું, આ પણ એક પડકાર રહેલો છે. ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતા નથી, વિદેશી નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક રહ્યો છે. શું છે, તો ભારતમાં કોઈ એક વસ્તુનું ઉત્પાદન થાય છે, ભારતમાં વસ્તુનું ઉત્પાદન, તો હવે આ ઉત્પાદન તો થાય છે અને આપણે તેની નિકાસ પણ કરીએ છીએ પરંતુ આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો એ વિદેશોમાં શું થાય છે, તો એની તુલના છે અથવા તો ગુણવત્તા છે તો એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને આપણે કિંમત વધારે લઈએ છીએ તો તેના કારણે શું થાય છે, તો આંતરરાષ્ટ્રીય વેપારમાં અથવા તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી જે ભારતની
પેદાશો છે અથવા તો વસ્તુઓ છે તો એ ટકી શકતી નથી. આના કારણે પણ એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે, શું છે? તો ઘણી ભારતીય જે ચીજવસ્તુઓ છે તો એ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતી નથી, તો એની ગુણવત્તા ઓછી જોવા મળે છે અને આપણે વધુ કિંમત લઈએ છીએ, તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી શકતી નથી. આ એક વિદેશી માટે ઉકેલ પ્રશ્ન પડકારજનક રહ્યો છે. ત્યારબાદ છે વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન અને વિકાસને પ્રોત્સાહન આપવું, શું છે? તો વિદેશી વ્યાપાર નીતિના ઘડતરમાં એટલે કે આપણે જે ઔદ્યોગિક નીતિ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની નીતિ અપનાવી તો એમાં રોજગારી વ્યાપક આધારરૂપ છે. શું છે? રોજગારીના વ્યાપક આધાર સમાન નાના અને ગૃહ ઉદ્યોગો. આપણે જાણીએ છીએ કે ભારતમાં નાના અને જે ગૃહ ઉદ્યોગો છે તો એ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને તેના કારણે રોજગારી પણ પ્રાપ્ત થાય છે. તો આ નાના અને ગૃહ ઉદ્યોગો છે તો એના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ, જેના કારણે રોજગારી પણ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે, આપણી અર્થતંત્ર છે તો એ પણ મજબૂત થઈ શકે. તો નાના અને જે ગૃહ ઉદ્યોગો છે તેમને ઉત્પાદન વધારવા અને વિકાસ માટે પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે, તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે. શું છે? તો આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય તો આપણે વિદેશી હુંડિયામણની જરૂર પડે, એટલે કે વિદેશી નાણાંની જરૂર પડે, તો એ જરૂરિયાત ઊભી થાય છે. તેના કારણે શું થાય છે? તો આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યા કરતાં જુદી છે, એટલે કે ભારતમાં જે નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે તો એની સમસ્યા અલગ છે. તેવી જ રીતે જે આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે વિદેશી નાણાંની જરૂર પડે છે તો તેના કારણે જે સમસ્યા ઊભી થાય છે તો એમાં બંનેમાં પણ તફાવત જોવા મળે છે. તો આ એક પડકાર છે. આમ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને ભારતમાં વિદેશ વેપાર નીતિ રજૂ થતી રહી છે અને તેમાં સમયાંતરે પરિવર્તન થતા રહ્યા છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઉદ્યોગ હોય કે કોઈ પણ અર્થતંત્ર હોય તો એમાં સમયની સાથે પરિવર્તન આવવું ખૂબ જ જરૂરી છે. તેના કારણે જે આપણે પડકારો છે વિદેશી મૂડીરોકાણ અથવા તો વિદેશી વ્યાપાર નીતિમાં જે નીતિ નિયમો છે તેમાં સમયાંતરે આપણે પરિવર્તન કરતા રહ્યા છીએ. હવે જોઈએ વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ. શું છે? વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ એટલે કે ભારત આઝાદ થયું ક્યારે થયું? તો 1947માં. તો 1947થી 1991 સુધી જે આપણે ભારતે મિશ્ર અર્થતંત્રની નીતિ અપનાવી હતી એમાં પરિવર્તન ક્યારે આવ્યું? તો 1991માં આવ્યું. તો એ પહેલાં એટલે કે વૈશ્વિકીકરણ 1947થી 1991 સુધીમાં જે વેપાર નીતિ હતી તો એ કયા પ્રકારની હતી? તો એ જોઈએ. તો સ્વતંત્રતા બાદ શરૂઆતના વર્ષો વહીવટીય, આર્થિક, રાજકીય માળખાની ગોઠવણના હતા. દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો હતો, માટે વિદેશી વસ્તુ, વિદેશ વ્યાપાર, વિદેશી કંપનીઓ સાથે માનસિક વિરોધ હતો. શું હતું? કે ભારત આઝાદ થયું ત્યારે શું હતું? તો વિદેશી જે વસ્તુઓ હતી તો એ આપણે અપનાવતા ન હતા, તેની સામે આપણે માનસિક વિરોધ કરતા હતા. એટલે કે વિદેશી વસ્તુ છે, વિદેશ વ્યાપાર છે, વિદેશી કંપનીઓ સામે આપણે તેનો વિરોધ કરતા હતા. આ ગાળામાં આયાત પર અંકુશ હતા, એટલે કે બીજા દેશમાંથી આપણે કોઈક વસ્તુ મંગાવતા હતા તો એ ઓછા પ્રમાણમાં મંગાવતા હતા, અથવા તો આપણે કહી શકીએ કે તેના પર અંકુશ હતો. દેશની નિકાસો પણ ખૂબ જ ઓછી થતી હતી. શા કારણે ઓછી થતી હતી? તો ભારતનું જે અર્થતંત્ર હતું તો એ વૈશ્વિકીકરણ ન હતું, એટલે કે નિકાસો પણ ઓછા દેશોમાં થતી હતી અથવા તો ઓછા પ્રમાણમાં આપણે વસ્તુ બીજા દેશોમાં મોકલતા હતા. ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી. મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયાતો થઈ. શું છે? તો ભારતે જે આઝાદ થયું ત્યારબાદ મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું હતું. તેના કારણે શું થયું? તો અનેક આયોજનો કરવામાં આવ્યા, વિકાસની વ્યૂહરચના અપનાવવામાં આવી. મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયાતો થઈ. વિદેશી હુંડિયામણ ઘટી જવા પામ્યું. વપરાશી ચીજવસ્તુઓની આયાતો પર ભારે નિયંત્રણ મુકાયા, એટલે કે આપણે જે વિદેશી નાનું હતું તો એ પ્રમાણમાં ઘટી ગયું અને વપરાશી જે ચીજવસ્તુઓની આયાત આપણે કરતા હતા એટલે કે કોઈક બીજા દેશમાંથી મંગાવતા હતા તો એમના પર ભારે નિયંત્રણ મૂકવામાં આવ્યું. ભારતની વિદેશી વ્યાપાર નીતિઓમાં દેશના ઉદ્યોગોને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો, એટલે કે જે ભારતની વિદેશી વેપાર નીતિ હતી તો એ ભારતના જે ઉદ્યોગો હતા તો એના રક્ષણ માટે સરકારે અનેક
નિયંત્રણો મૂકવામાં આવ્યા, આયાતો પર અંકુશ લગાવ્યા, એટલે કે કોઈક વસ્તુ આપણે મંગાવી હોય તો એ વસ્તુ મંગાવવા પર આપણે અંકુશો રાખ્યા, અને નિકાસ વધારીને વિકાસ કરવાનું વિચાર્યું. શું કર્યું? તો આયાતો એટલે કે કોઈક બીજા દેશમાંથી આપણે કાચો માલ મંગાવીએ, કાચો માલ, તો એના પર અંકુશ રાખવામાં આવ્યો. અને ભારતે કઈ નીતિ અપનાવી? તો વધારે પ્રમાણમાં નિકાસ કરવાની નીતિ અપનાવી. એટલે કે વધારે પ્રમાણમાં ભારતમાં જ વસ્તુનું ઉત્પાદન કરવું અને એ વસ્તુ બીજા દેશોમાં વેચવી, એટલે કે વધારે પ્રમાણમાં નિકાસ કરવાની નીતિ અપનાવી. ભારતની નિકાસોમાં ખેત પેદાશો, હસ્તકળા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિન પરંપરાગત નિકાસો વધારવામાં આવી. શું કરવામાં આવી? કઈ કઈ વસ્તુ આપણે ભારત બીજા દેશમાં મોકલતા અથવા તો નિકાસ કરતા હતા? તો ખેત પેદાશો એટલે કે કૃષિ આધારિત જે ઉત્પાદન થતું હતું તો તેની નિકાસ કરતા હતા. હસ્તકલા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિન પરંપરાગત નિકાસો વધારવામાં આવી. વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રખાયો, જ્યાં રૂપિયાના અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવી. શું કરવામાં આવ્યું? તો વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રખાયો, એટલે કે જે પણ કંઈ નિર્ણય લેવાના હોય તો એ સરકારના હસ્તક રાખવામાં આવ્યા, જ્યાં રૂપિયાનું અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવવામાં આવી. જો કે રૂપિયાના અવમૂલ્યનની આયાતો મૂંગી થઈ, એટલે કે જે રૂપિયો છે તો અન્ય દેશોના રૂપિયા એટલે કે ડોલર છે તો એની તુલનામાં આપણી જે રૂપિયો હતી તો એનું મૂલ્ય ઘટી ગયું, પણ તે અતિ આવશ્યક હોવાથી તેમાં ઘટાડો ન થયો. ખર્ચ વધ્યો અને લેન્ડે તુલનામાં પણ ખાધ ઊભી થઈ. શરૂઆતમાં આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના અપનાવી. આમ આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુઓની અવેજીમાં પોતાના દેશમાં વસ્તુઓને ઉત્પન્ન કરવાની નીતિ. તો આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે આયાત અવેજીકરણ એટલે શું? તો આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં વસ્તુઓ ઉત્પન્ન કરવાની નીતિ. ઉદાહરણ જોઈએ તો આપણને કોઈક વસ્તુની જરૂર છે તો આપણે વિદેશમાંથી એ વસ્તુ મંગાવીએ છીએ. શું કરીએ છીએ? વિદેશમાંથી વસ્તુ મંગાવીએ છીએ. હવે આ જે વસ્તુ મંગાવીએ છીએ તો એનું ઉત્પાદન કરવું હોય તો એ ભારતમાં જ એટલે કે પોતાના દેશમાં જ કરવામાં આવે તો એને આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈક મોબાઈલ છે તો મોબાઈલ જે છે તો વિદેશમાંથી આપણે મંગાવીએ, પરંતુ આ મોબાઈલ જો ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવે અથવા તો ભારતમાં એ વસ્તુ જેવું જ ઉત્પાદન કરવામાં આવે તો એને આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. એટલે કે આયાત અવેજીકરણ એટલે જે પણ કોઈ આયાત થતી વસ્તુ હોય તો એની અવેજીમાં એટલે કે તેને બીજી વસ્તુ તરીકે પોતાના દેશમાં જ ઉત્પાદન કરવાની નીતિ અપનાવવામાં આવે તો એને આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. હવે જોઈએ વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ. શું છે? વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ એટલે કે 1991થી ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું. જે આપણે જોયું હતું કે WTO દ્વારા આપણને નાણાંની જરૂર પડી, વૈશ્વિક બેંક દ્વારા આપણને નાણાંની જરૂર પડી, પરંતુ જે વૈશ્વિક બેંક છે તો એને નાણાં આપવાની એક જ શરત આપી હતી કે ભારત જે છે તેને અર્થતંત્રમાં તફાવત અથવા ફેરફાર કરે, એટલે કે જે વિદેશી કંપનીઓ છે, વ્યક્તિઓ છે તો એ ભારતમાં ઉત્પાદન અથવા તો વ્યવસાય કરી શકે તેના માટે જે નીતિ નિયમો છે તો એમાં હળવા કરવામાં આવે, તો એ નીતિમાં પરિવર્તન કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું? તો 1991થી ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું. વિદેશી વ્યાપાર નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વ્યાપાર તરફી બની, એટલે કે 1947થી 1991 દરમિયાન જે પણ કોઈ અર્થતંત્ર હતું અથવા તો કોઈ પણ આપણું અર્થતંત્ર હતું તો એ સરકાર હસ્તક હતી, ઉદ્યોગો હતા તો એ સરકાર હસ્તક હતા, તો આ ઉદ્યોગો છે અથવા તો કોઈ કંપનીઓ છે તો એ સરકારના હસ્તક હતી, તો આ સરકાર દ્વારા જે પણ કોઈ નિયમો લેવાના હોય, કોઈ નિર્ણયો લેવાના હોય તો સરકાર હસ્તક હતા, અંકુશો પણ સરકાર હસ્તક હતું. પરંતુ 1991થી જે આર્થિક નીતિઓ અપનાવવામાં આવી, પરિવર્તન કરવામાં આવ્યું, તો આ જે ઉદ્યોગો છે, કંપનીઓ છે તો એમાં વિદેશી કંપનીઓ કે કોઈ પેઢી વ્યક્તિઓ પણ વિદેશી મૂડી રોકાણ કરી શકે, તો એ માટેના જે નીતિ નિયમો હતા તો એના પર અંકુશ હરૂ કરી દેવામાં આવ્યું, તો એ છે આર્થિક વેપાર નીતિ. રૂપિયાને વિદેશી હુંડિયામણ બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરાયો, એટલે કે જે સરકારના હસ્તક ઉદ્યોગો હતા, વિદેશી હુંડિયામણ હતું તો એને અંકુશ મુક્ત કરવામાં આવ્યું, એટલે કે સરકાર જે હસ્તક્ષેપ કરતી હતી તો એનું પ્રમાણ ઘટાડી દેવામાં આવ્યું. આયાત નિકાસ પરવાના હળવા કરાયા, માત્ર ક્રૂડ ઓઇલ,
ખાદ્યતેલ રસાયણ જેવી થોડી બાબતોમાં જ અંકુશ રખાયો. તો સરકારના હસ્તક કઈ કઈ બાબતો હતી? તો ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલ ડીઝલ છે એ છે, ખાદ્યતેલ રસાયણ જેવી થોડીક જ જે આયાતો હતી તો તેના પર અંકુશ રાખવામાં આવ્યો હતો. સીધી વિદેશી મૂડી રોકાણની છૂટ અને ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં જ વસ્તુઓનું ઉત્પાદન વેચાણ કરી શકે છે. એટલે કે જે 1991 પછી ઔદ્યોગિક વેપાર નીતિ અપનાવવામાં આવી હતી તો તેના કારણે જે સરકારના હસ્તક ઉદ્યોગો હતા, સરકારના હસ્તક ઉદ્યોગો અથવા તો કંપનીઓ હતી તો એમાં સરકારે અંકુશો ઘટાડી દીધા. હવે આ અંકુશો તો ઘટાડી દીધા તો આમાં કોઈક વ્યક્તિએ, કોઈ કંપનીએ અથવા તો કોઈ વિદેશી કંપનીએ રોકાણ કરવું હોય તો એ સરળતાથી કરી શકે. તો એ અંકુશોનું પ્રમાણ ઘટાડી દીધું. તેના કારણે ખાનગીકરણના લીધે જે વિદેશી કંપનીઓ હતી તો હવે એ ભારતમાં આવીને ભારતમાં જ અથવા તો ભારતના અર્થતંત્રમાં વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. ભારતને પણ વૈશ્વિકીકરણના લાભ મળતા થયા, તેથી બીજા દેશોમાં નિકાસ વધી. શું છે? વૈશ્વિકીકરણના લાભ ભારતને પણ પ્રાપ્ત થયા. તેના કારણે શું થયું? તો બીજા દેશોમાં નિકાસ વધી. નિકાસ એટલે કે આપણે ભારતમાં ઉત્પાદન થાય અને એ વસ્તુ ઉત્પાદન થાય અને એ વસ્તુ બીજા દેશોમાં વેચાય તો એને શું કહેવામાં આવે છે? નિકાસ કહેવામાં આવે છે. તો વૈશ્વિકીકરણની નીતિ આપણે અપનાવી તો ઉત્પાદનનું પ્રમાણ વધ્યું, ઉત્પાદન વધ્યું, તેના કારણે શું થાય છે? તો આપણે વધારે પ્રમાણમાં નિકાસ કરી શકીએ છીએ. તેના કારણે શું થાય છે? તો અર્થતંત્ર મજબૂત બન્યું, અર્થતંત્ર મજબૂત, તેવી જ રીતે રોજગારી વધી. તો આ શું છે? તો આપણને વૈશ્વિકીકરણથી ફાયદા થયા છે. તો 1991 પછીની વિદેશ વ્યાપાર નીતિ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભારતનો હિસ્સો વધે તે રીતે ઘડી. એટલે કે 1991 પછી એવી વેપાર નીતિ બનાવવામાં આવી કે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતનો હિસ્સો વધે. એટલે કે બીજા દેશોમાં અથવા તો બીજા દેશોના અર્થતંત્રમાં આપણે વધારે પ્રમાણમાં વેપાર અથવા તો નિકાસ કરી શકીએ. 1995માં વિશ્વ વ્યાપાર સંગઠનનું ભારત સભ્ય બન્યું અને તેના માર્ગદર્શન મુજબ કાયદાઓ બદલવામાં આવ્યા, જેમ કે ખેત પેદાશની આયાત નિકાસ માટેના કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદા. તો આ 1995માં વૈશ્વિક વિશ્વ વ્યાપાર સંગઠનનું ભારત સભ્ય બન્યું તેના કારણે તેને શું થાય છે? તો વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા તેને માર્ગદર્શન આપવામાં આવ્યું અને જે ભારતમાં ખેત પેદાશ એટલે કે કૃષિ આધારિત ઉત્પાદન થતું હતું તો તેના માટે આયાત અને નિકાસો માટે કાયદાઓ ઘડવામાં આવ્યા, મૂડીરોકાણ અંગેના કાયદાઓ ઘડવામાં આવ્યા. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.